नमस्ते विद्यार्थी मित्रों, आपनु स्वागत छे मारी YouTube चैनल जेनु नाम छे हार्दिक प्रजापतिमा। आजे आपणे जे GPSC ऑनलाइन लेक्चर सीरीज स्टार्ट करवानी छे एनी अंदर तो के टोटल 8 सब्जेक्ट आवे छे, एमाथी एक सब्जेक्ट छे कॉन्स्टिट्यूशन। कॉन्स्टिट्यूशन नो मतलब थाय छे बंधारण, अने आ बंधारण छे एनो पार्ट 2 छे। पार्ट 1 छे ए पछी अपलोड करीश, केम के पार्ट 1 छे ए इंट्रोडक्शन टाइप नो छे, एटला माटे ए पछी अपडेट थशे। तो चलो હવે આપણે વાત કરીએ કોન્સ્ટિટ્યુશન શું છે। તો આજે આપણે આ લેક્ચર ની અંદર તો ભારત ની અંદર સૌપ્રથમ બંધારણ કઈ રીતના બન્યું, બંધારણ છે એ આપણી રીઅલ લાઈફ ની સાથે કઈ રીતના કનેક્ટેડ છે, અથવા આપણા જે નિયમો અત્યારે આપણે બનાવ્યા છે આ નિયમો શું ખરેખર સાચા છે કે કેમ, અથવા આ નિયમોનું મૂળ ક્યાં છે, એ બધી આજે આપણે વાત કરવાના છીએ। તો ચલો વધારે સમય નહીં લેતા સ્ટાર્ટ કરીએ કોન્સ્ટિટ્યુશન પાર્ટ 2। ચલો અહીંયા છે એ તો સૌપ્રથમ આપણને પહેલો પ્રશ્ન એ થાય કે બંધારણ છે શું। તો સૌપ્રથમ મેં અહીંયા આપ જોઈ શકો છો કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયન કરીને જે આપણી કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ છે, એની બુક છે। આ બુક છે એ 1946 ની અંદર જે લખાવાની સ્ટાર્ટ થઈ હતી ત્યારે, તો કે એ બુક છે એ અને કમ્પ્લીટ થઈ ગઈ હતી તો કે 1950 ની અંદર, અને એ લાગુ પણ ત્યારે પડી હતી। હવે તો આ જે કોન્સ્ટિટ્યુશન છે તે તો એ બુક કેવી હશે, તો એ બુકનો મેં ફોટોગ્રાફ અહીંયા તમને બતાવ્યો છે જે હાલ પણ આવી રીતના છે, અને આ છે એ રાષ્ટ્રપતિ ભવનની અંદર તો કે કાચની એક પેટીની અંદર સંગ્રહાયેલું છે જે આ કોન્સ્ટિટ્યુશનનો ફોટોગ્રાફ છે તે। હવે બીજી વાત કરીએ તો તમને એમ થશે કે 50 માર્ક કેમ લખ્યા છે, તો એની વાત કરી દઉં કે ક્લાસ 1 અને 2 માટે જ્યારે પેપર પૂછે છે GPSCની અંદર ત્યારે એની અંદર 50 માર્કના ક્વેશ્ચન આપણને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા મતલબ બંધારણમાંથી, ભારતનું જે બંધારણ છે એમાંથી પૂછાય છે। તો આપ રીડિંગ કરતા હશો તો આપણને ખ્યાલ જ હશે કે ભારતના બંધારણ માટે કઈ કઈ બુકો યુઝ કરી શકાય છે, તો કે યસ લક્ષ્મીકાંત છે, પછી યુવા ઉપનિષદ છે, અને એની સિવાય તો કે કાઝીની પણ બુક એક આવે છે। હવે આપણે અહીંયા બુકને રિલેટેડ કાંઈ આપણે અહીંયા ઇમ્પોર્ટન્ટ નથી, આપણે અહીંયા હું જે ભણાવું છું એ છે એ થોડીક મારી સ્ટાઇલથી ભણાવવાની ટ્રાય કરું છું, તો એ જ તમને અહીંયા આ વિડીયોની અંદર તમને દેખાશે અને તમને ખ્યાલ પણ આવશે। તો કે યસ ચલો એટલે કે ખ્યાલ આવે છે કે ભારતનું બંધારણ છે ટોટલ 50 માર્કનું તમને પૂછાય છે, તો કે યસ, અને એ જ વસ્તુ મેં અહીંયા વાત કરી છે। ચલો હવે વધારે આપણે આગળ વાત કરીએ તો બંધારણ એટલે શું, સૌથી પહેલો પ્રશ્ન આપણને આ થઈ જાય। તો અહીંયા હું વાત કરું એ પ્રમાણે કે બંધારણ છે શું, તો આપણે સૌથી પહેલા જો તમને એ કહી દઉં કે જ્યારે બંધારણ છે એ શેની માટે છે, તો કે જ્યારે તમે શું કરો છો તો કે કોઈ નિયમોને બાંધો છો મતલબ નિયમ બનાવો છો। હવે નિયમ ન હોય તો શું થાય, તો કે બધા લોકો ફ્રીડમ થઈ જાય અને પોતાની ફ્રીડમ છે એનો યુઝ કરે, અને એ છે એ સારી રીતના યુઝ કરે તો વાંધો નથી, પણ જે છે એ ખરાબ રીતના એનો યુઝ થાય તો આ ન થાય એની માટે શું બન્યું છે, બંધારણ। એટલે બધાની જે ફરજો છે અને કર્તવ્યો છે એને શું કરવામાં આવ્યા છે, હક છે એને બધાને બાંધવામાં આવ્યા છે, તો કે યસ સમજાય છે, એને જ આપણે બંધારણ કહીએ છીએ સાદી ભાષાની અંદર। હવે એને સમજવું એ પ્રોપર કે બંધારણ એટલે શું, એની વાત આપણે અહીંયા કરીએ। ચલો કોન્સ્ટિટ્યુશન, તો કોન્સ્ટિટ્યુશન છે એ લેટિન ભાષાનો શબ્દ છે જે કોન્સ્ટિટ્યુટ કરીને શબ્દ છે એના પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે સ્થાપવું। તો કે યસ ભાઈ સૌપ્રથમ આવું ક્લાસ 3 ની અંદર આપણને પૂછાય છે કે કોન્સ્ટિટ્યુશન છે કઈ ભાષાનો શબ્દ છે, તો આપણને અહીંયા દર્શાવ્યું એ પ્રમાણે આપણને ખ્યાલ આવી જાય શું। ચાલો તો બંધારણ એક શું છે, તો કે મૌલિક કાયદાકીય દસ્તાવેજ છે, તો કે યસ, અને આ છે એ જો આ પરીક્ષામાં એક પરીક્ષામાં ક્લાસ 3 ની અંદર આ પૂછાઈ ગયો હતો, તો કે બંધારણ શું છે, તો મૌલિક કાયદાકીય દસ્તાવેજ છે કે એક શ્વેત પત્ર છે, આવો એક કરીને એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે ક્લાસ 3 ની અંદર, તો આપણે એ પણ અહીંયા જોઈ લઈશું કે યાદ રાખીશું કે મૌલિક કાયદાકીય દસ્તાવેજ છે બંધારણ, તો કે યસ। પછી જે અનુસાર ભારત દેશની સરકાર કાર્ય કરતી હોય છે અને જે જનતા દ્વારા નિમાયેલા પ્રતિનિધિઓ દ્વારા શાસિત હોય છે, તો કે આપણે સમજીએ છીએ કે આ છે દેશની સરકાર દ્વારા શું હોય છે, તો કે સરકાર છે કાર્ય કરતી હોય છે આ બંધારણ અનુરૂપ, એ બંધારણ સિવાય તો કે બંધારણની બહાર જઈને એ કાર્ય કરી શકે નહીં, મતલબ જે બંધારણ છે એની અંતર્ગત જ કાર્ય કરે છે। તો આપણને ખ્યાલ છે પ્રથમ પર્સન કોણ છે ભારતનો, તો એ છે રાષ્ટ્રપતિ, તો કે યસ, એના પછી કોણ આવે ઉપરાષ્ટ્રપતિ, અને ત્રીજા નંબરે કોણ આવે તો પ્રધાનમંત્રી। તો આવી રીતના એક સ્ટેજ હોય છે, તો કે યસ પહેલા નંબરે કોણ આવે તો રાષ્ટ્રપતિ, પછી ઉપરાષ્ટ્રપતિ, અને ત્રીજા નંબરે આવે પ્રધાનમંત્રી। તો આવી રીતના એક સ્ટેપ હોય છે, તો એ પણ આપણે યાદ રાખવાના છે, પણ ક્યાંક પરીક્ષામાં ક્લાસ 3 ની અંદર પૂછાય છે, પણ ક્લાસ 1-2 ની અંદર એવા ક્વેશ્ચન પૂછાય નહીં, તો કે યસ। પછી પ્રત્યેક સ્વતંત્ર દેશને પોતાનું એક શું હોય છે, બંધારણ। તો હવે આપ સમજી શકો છો
કે કોઈ સ્વતંત્ર દેશ છે મતલબ પોતાની રીતના નિર્ણય લેવા સ્વતંત્ર છે તો એ શું કરી શકશે તો કે પોતાનું બંધારણ બનાવેલું હોય છે તો કે યસ જ્યારે કોઈ ગુલામ દેશ હોય તો એ પોતાનું બંધારણ ના હોય તો ખ્યાલ હોય આપણને એ પ્રમાણે શું કામ ગુલામ હોય એટલા માટે શું કરશે તો એની ઉપર જે શાસન કરે છે એ દેશ છે એ શું કરશે પોતાનો હક છે જમાવી દેશે એટલે અહીંયા પોતાનું બંધારણ ના હોય પણ જે સ્વતંત્ર દેશ હોય એને શું હોય પોતાનું બંધારણ હોય જ તો એ આપણે માટે એક ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે ચલો હવે સરકારની વાત કરીએ તો સરકાર છે મુખ્ય ત્રણ અંગોમાં વિભાજિત હોય છે ધારાસભા ન્યાયપાલિકા અને કાર્યપાલિકા તો કે યસ ધારાસભા એટલે શું તો કે એ છે એ જ્યારે આપણે શું કરીએ છીએ વિધાનસભા પછી રાજ્યસભા અને લોકસભા એ છે એ ત્રણ સભાની અંદર શું હોય છે તો ધારાસભા વિભાજિત હોય છે મતલબ કઈ રીતના કેન્દ્ર લેવલે લોકસભા અને ધારાસભા એવી રીતના વિભાજન હોય છે જ્યારે સ્ટેટ લેવલે મતલબ રાજ્ય સરકાર તો રાજ્ય લેવલે શું હોય તો કે વિધાનસભા અને વિધાન પરિષદ આવી રીતના બે ભાગ હોય છે તો કે યસ એ ધારાસભાની અંદર એડ થઈ જશે જેને આપણે પછી ડીપ પછી વાત કરવાની છે એને વ્યવસ્થિત વિસ્તારથી ભણવાનું છે પણ અત્યારે આપણે ખાલી આ તમને ઇન્ટ્રોડક્શન મળી જાય પછી ન્યાયપાલિકા તો ન્યાયપાલિકાને ઇંગ્લિશમાં કહેવાય જ્યુડિશિયરી તો જ્યુડિશિયરી અને લેજિસ્લેટિવ એવી રીતના બે ભાગ પડે છે જે આપણે ઉપર વાત કરી એને લેજિસ્લેટિવ કહેવાય અને ન્યાયપાલિકા તો એને કહેવાય જ્યુડિશિયરી તો જ્યુડિશિયરીની અંદર મતલબ ન્યાયપાલિકાની અંદર બે ભાગ પડે તો કે યસ એક છે સુપ્રીમ કોર્ટ અને એક છે હાઈકોર્ટ તો સુપ્રીમ કોર્ટ છે એ કયા લેવલે કામ કરે તો કેન્દ્ર સરકાર લેવલે કામ કરે છે જેને આપણને ખબર છે દિલ્હીની અંદર અને ન્યાયપાલિકા તો ન્યાયપાલિકાની અંદર હાઈકોર્ટ તો હાઈકોર્ટ છે કયા લેવલે કામ કરે તો કે રાજ્ય લેવલે કાર્ય કરે છે તો કે યસ પછી વાત કરીએ કાર્યપાલિકાની તો કાર્યપાલિકા એટલે કોણ તો જે આપણા મંત્રીઓ છે જે કેબિનેટ મિનિસ્ટર છે પ્રાઇમ મિનિસ્ટર છે એની સાથે આપણને ખબર છે કેબિનેટ મિનિસ્ટર હોય છે એ અને એની સિવાય તો રાજ્ય લેવલે જે રાજ્ય કક્ષાના મંત્રીઓ અને જે રાજ્યનો કેબિનેટ હોય એના મંત્રીઓ તો એવી રીતના વિભાજિત થયેલા હોય છે તો સરકાર છે ટોટલ આવી રીતના ધારાસભા ન્યાયપાલિકા અને કાર્યપાલિકા આવી રીતના ત્રણેયનો સમન્વય થઈને શું બને છે એક સરકાર બને છે તો કે યસ ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ બંધારણમાં તમામ કાયદાઓનું મૂળ રહેલું હોવાથી તેને દેશનો મૂળભૂત કાયદો કહેવામાં આવે છે જો આ પણ આપણે યાદ રાખવાનું છે આને શું કહેવામાં છે ફંડામેન્ટલ લો તરીકે પણ આપણે ઓળખીએ છીએ કોને તો કે આપણો જે કાયદો છે આપણું બંધારણ છે એને એક મૂળભૂત કાયદા તરીકે આપણે ઓળખીએ છીએ તો કે યસ આ પણ આપણે યાદ રાખવાનું છે ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ પ્રત્યેક બંધારણ ત્યાંની જનતાને વિશિષ્ટ રાજનૈતિક અને આર્થિક પ્રકૃતિ આસ્થા ઉપર આધારિત હોય છે તો કે યસ તમે ભાઈ અહીંયા સૌથી બેસ્ટ એક્ઝામ્પલ લો હાલ ચાઇના ચાઇનાની અંદર શું છે તો કે તમે જે આપણે અહીંયા શું હોય છે આપણે અહીંયા લોકશાહી છે અને આપણે પણ લોકશાહી છે પણ ત્યાં એવું છે કે શું છે તો કે એક પ્રકારે અહીંયા એક જ શું છે ઉમેદવાર ઉભો છે તો કે યસ એટલે ઓટોમેટિક તમે 6 વોટ માટે વોટ આપી શકો છો પણ વોટ કોને આપશો એક જ ઉમેદવાર છે તો તમારે એને જ ફરજિયાત આપવો પડશે તો કે હા એટલે એ જ રીતના જ્યારે આપણે ભારતની અંદર લોકશાહી છે પણ શું છે તો કે 2-3 ઉમેદવાર ઉભા રહી શકે છે તો 2-3 ઉમેદવાર ઉભા રહી શકે તો મતલબ તમે કોઈમાંથી બે માંથી એક વ્યક્તિને વોટ આપી શકો છો જ્યારે ચાઇનાની અંદર આ હોતું નથી મતલબ જ્યારે પ્રત્યેક બંધારણ છે એ તમને શું આપે છે રાજનૈતિક આર્થિક પ્રકૃતિ અને આસ્થા ઉપર આધારિત હોય છે તો કે યસ ચલો હવે બંધારણની વાત કરીએ તો બંધારણ સરકારના ત્રણ ભાગ પડતા હતા તો કે યસ ત્રણ સમન્વય થઈને શું બનતું હતું બંધારણ એવી જ રીતના હવે આપણે વાત કરીએ કે બંધારણ મુખ્યત્વે કેટલા પ્રકાર હોય તો બે પ્રકાર હોઈ શકે એક કેવું લેખિત અને બીજો ભાગ છે કેવો અલેખિત તો કે યસ લેખિત એટલે શું જે લખાણમાં ઉપલબ્ધ હોય તેવા બંધારણને લેખિત કહેવાય તો કે યસ અને અલેખિત તો અલેખિત એટલે કેવું જે લખાણ ના હોય મતલબ ઓનલાઈન હોય કેવી રીતના સોફ્ટ કોપીમાં તો કે યસ તો એને કહેવાય અલેખિત હવે આવા દસ્તાવેજો કોની પાસે છે મતલબ આવા બંધારણ ક્યાં છે તો એની વાત કરીએ આપણે એક જ દસ્તાવેજમાં સંગ્રહિત કરેલા દેશની રાજ્ય વ્યવસ્થા માટેના પાયાના નિયમો અને સિદ્ધાંતો લેખિત બંધારણ કહેવાય તો કે યસ હવે આ લેખિત બંધારણ ક્યાં છે આપણે જો વ્યાખ્યા યાદ નથી રાખવાની આ તો મેં જસ્ટ ખાલી તમને ઇન્ફોર્મેશન માટે લીધી છે બાકી આપણે યાદ શું રાખવાનું કે બંધારણના કેટલા પ્રકાર હોય તો કે બે એક છે લેખિત અને બીજું છે અલેખિત આપણે આ યાદ રાખવાનું છે તો લેખિત બંધારણ કોની પાસે છે તો ભારત અમેરિકા અને જાપાન આ 2-3 દેશો એવા છે જેની પાસે લેખિત બંધારણ છે મતલબ લખાણમાં ઉપલબ્ધ હોય તેવું એટલે કે સૌથી વિશ્વનું લાંબુ બંધારણ છે લખાણમાં ઉપલબ્ધ હોય એવું કોનું છે તો ભારતનું છે આપણે આ પણ યાદ રાખવાનું છે પછી બીજું વાત કરીએ અલેખિત બંધારણ તો ચલો એની માટે આપણે વ્યાખ્યા યાદ રાખવી જરૂરી નથી એટલે આપણે ટાઈમ વેસ્ટ ના થાય એ ખાલી તમને જાણકારી માટે અહીંયા રાખ્યું છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો નેક્સ્ટ વાત કરીએ અલેખિત બંધારણ જે લખાણમાં ન હોય અને સોફ્ટ કોપીમાં હોય એવું બંધારણ કહ્યું તો એવું કોની કયા દેશો જોડે છે તો બ્રિટન ન્યૂઝીલેન્ડ અને ઇઝરાયલ આવા બંધારણો છે એ કોની પાસે ઉપલબ્ધ છે તો અલેખિત બંધારણ છે સમજાય બ્રિટન ન્યૂઝીલેન્ડ અને ઇઝરાયલ તો
તો આ છે એ તો કે એવી રીતના વિભાજિત છે ભાઈ તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે વાત કરતો કે બ્રિટન છે એ શું યુરોપની અંદર આવ્યું છે ન્યુઝીલેન્ડ છે એ તો કે ઓસ્ટ્રેલિયા ખંડની બાજુમાં આવ્યું છે અને ઇઝરાયલ છે એશિયા ખંડમાં આવ્યું છે એટલે સાથે સાથે આવું પણ યાદ રાખી લેવાનું એટલે ઓટોમેટિક ઘણા બધા ક્વેશ્ચન તમારા સોલ્વ થતા જાય તો કે યસ ચલો અલેખિત બંધારણ પૂછે તો બ્રિટન ન્યુઝીલેન્ડ અને ઇઝરાયલ જ્યારે લેખિત બંધારણ પૂછે તો આપણે શું કરવાનું ભારત અમેરિકા અને જાપાન આ દેશોને યાદ કરીશું ચલો નેક્સ્ટ વાત કરીએ કે વહીવટના આધારે બે પ્રકારના ભારતીય બંધારણ પ્રણાલીઓ પ્રચલિત છે હવે વહીવટના આધારે આપણે જોયું એ મુખ્યત્વે પ્રકાર હતા લેખિત અને અલેખિત પણ વહીવટ છે એ ઇઝી થઈ જાય એટલા માટે પણ એના બે પ્રકાર પાડવામાં આવ્યા છે એક છે એકીકૃત અને બીજું છે સમવાય તંત્રી ચલો હવે એની અંદર વાત કરીએ એકીકૃત તો બ્રિટનનું બંધારણ છે એકીકૃત પ્રણાલી ધરાવે છે જ્યારે અમેરિકાનું બંધારણ છે એ કેવું છે સમવાય પ્રણાલી ધરાવે છે એટલે આપણે આ પણ પ્રશ્નમાં ક્લાસ 3 ની અંદર પૂછાય છે કે બ્રિટનનું બંધારણ કેવું છે તો એકીકૃત બંધારણ છે જ્યારે અમેરિકાનું બંધારણ છે કેવું છે સમવાય તંત્રી હવે ભારતની વાત કરીએ તો ભારતે શું અપનાવ્યું છે તો ભારતે આપણને ખ્યાલ હોય એ પ્રમાણે આપણે 1946 માં જ્યારે શરૂ કર્યું આ બંધારણ બનાવવાનું 9 ઓગસ્ટ 1946 ના રોજ ત્યારે શું થાય છે તો આ બંધારણ બન્યું તો આપણે કોઈની પાસે રેફરન્સ જોઈ તો આપણે બ્રિટનનું અમેરિકાનું આવી રીતના બધા ઓસ્ટ્રેલિયાના કેનેડાનું બંધારણ બધું રેફરન્સમાં રાખ્યું અને આપણું બંધારણ બનાવ્યું એટલે માટે આપણું બંધારણ છે કેવું બન્યું તો એકીકૃતય નથી અને સમવાય તંત્રી પણ નથી પણ આપણું બંધારણ છે કેવું છે વિશિષ્ટ સમવાય તંત્ર બંધારણ છે એટલે કે બધામાંથી આપણે થોડાક ગુણો લીધા છે અને આપણું બંધારણ બનાવ્યું છે સમજાય છે તો આ છે આપણું બંધારણ તો કે યસ સમજાય ફરી વાર એક વાર જોઈ લો તમે લેખિત બંધારણ અલેખિત બે પ્રકાર પડે છે બીજું એકીકૃત અને સમવાય તંત્ર આવી રીતના બે પ્રકાર પડે છે તો કે યસ ચાલ નેક્સ્ટ વાત કરીએ આગળ ભારતીય બંધારણનો ઇતિહાસ ચલો હવે ભારતીય બંધારણ છે એ આવ્યું ક્યાંથી સૌ પ્રથમ તો એની કઈક વાત કરીએ તો કે યસ ચલો ત્યારે ભારતના બંધારણનો વિકાસ કઈ રીતના થયો મતલબ કઈ રીતના ઉત્પન્ન થયું ભારતનું બંધારણ અને કઈ રીતના એને લાગુ કરવામાં આવ્યું એની વાત કરીએ પ્રાચીન ભારતમાં રાજા મહારાજા અને ચક્રવર્તીઓ વગેરે શું હતા શાસનકર્તાઓ અસ્તિત્વમાં હતા તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે રાજા મહારાજાઓ હતા મુગલ સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય આ બધા સામ્રાજ્ય હતા તો કે યસ હવે રાજા ધર્મને અનુલક્ષીને રાજ્ય ચલાવતો હતો તો કે યસ આપણને એક ખ્યાલ છે એ વખતે તો રાજા શું કરતો તો પોતાનું રાજ્ય પોતાના હાથમાં લઈને ચલાવતો હોય એ જે કે એ સાચું પછી તેનું પોતાનું મંત્રી પરિષદ હતું તો કે યસ એને આપણે શું કહેતા દરબાર કહેતા સમજાય રાજ દરબાર તો કે યસ પછી પરંતુ રાજાનો નિર્ણય આખરી રહેતો એટલે કે રાજા જે નિર્ણય લે આખરી નિર્ણય હતો એવી જ રીતના મૌર્ય સમયની અંદર તો કે મૌર્ય સામ્રાજ્ય જ્યારે સૌથી પ્રથમ આપણો વંશ હતો જેને ભારતનું અસ્તિત્વમાં આવ્યું હતું તો એ મૌર્ય સામ્રાજ્ય તો મૌર્ય સામ્રાજ્યની અંદર ચાણક્ય હતો તો કે યસ એ ચાણક્ય કોણ હતો જો ચંદ્રગુપ્ત મૌર્યનો એક મંત્રી હતો તો કે યસ પછી અશોકના સમયમાં રાજાશાહી સંસ્થાગત આકાર લેવાનો શરૂ થયો અને મજબૂત રાજાશાહી વિકસી તો કે યસ સમજાય અશોકના સમયમાં છે એ પછી એના પછી બીજા મંત્રીઓ આવ્યા અને શું કર્યું શાસન એવું સારું એવું ચલાવ્યું તો કે યસ સમજાય ધીરે ધીરે ભાઈ આનો હું સમાપ્ત કહી દઉં છું આ બધું વાંચતો નથી આ તમે સ્ક્રીનશોટ પાડી લો અથવા ડાઉનલોડ કરી લેજો સમજાય ચલો એના પછી મતલબ રાજાનું સામ્રાજ્ય પૂરું થયું પછી શું થાય છે ધીરે ધીરે આપણને ખ્યાલ છે એ પ્રમાણે અંગ્રેજો ડચ યુરોપિયન અને ફ્રેન્ચો હોલેન્ડના લોકો જે છે એ બધા શું કરે છે ભારતની અંદર આવે છે વેપાર કરવા અને પોતાની વેપારી કોઠી સ્થાપીને શું કરે છે હક જમાવી બેસે છે અને ધીરે ધીરે આપણા ઉપર અત્યાચાર થાય છે અને આપણા ઉપર કબજો કરી લે છે અને એ જ સમય એક શું થાય છે 1857 એક વિપ્લવ થાય છે અને ભારતના વિપ્લવની અંતર્ગત કંપની શાસન જે મતલબ કંપનીનું શાસન હતું મતલબ જે વેપારી શાસન હતું એ કેવું થઈ જાય છે સમાપ્ત અને પછી બ્રિટિશ તાજનું શાસન શું થાય છે શરૂ તો એ જ વાત અહીંયા આપણે કરવાની છે બ્રિટિશ તાજનું શાસનથી તો કે યસ બ્રિટિશ તાજનું શાસન છે 1958 થી 1947 સુધી ચાલે છે જ્યારે એની પહેલા શું હતું કંપનીનું શાસન ભાઈ તમને એક વસ્તુ બીજી કહી દો કે ઈસવીસન 1600 ની અંદર જે એલિઝાબેથ છે એલિઝાબેથ 2 એ મહારાણી હોય છે બ્રિટનની અને એ શું કરે છે એક ચાર્ટર્ડ પસાર કરે છે એ ચાર્ટર્ડ કયો હોય છે તો 15 વર્ષ માટે તો કે 15 વર્ષ માટે ઉત્તર પૂર્વની અંદર શું કરવાનું વેપાર કરવાનો અને સોરી દક્ષિણ પૂર્વની અંદર જે દેશો છે મતલબ તમે યુરોપ ભારતનો સોરી વિશ્વનો નકશો જોશો ને વર્લ્ડ મેપ તો એની અંદર બ્રિટનથી ભારત છે એ પૂર્વ અને દક્ષિણ સાઈડમાં આવેલું છે તો કે યસ અને આ દિશાની અંદર એને એવું નક્કી કર્યું કે 15 વર્ષ માટે ચાર્ટર પસાર કરે છે અને ત્યાં શું કરી શકશે શાસન કરી શકશે તો કે યસ એટલે આ ચાર્ટરના આધારે શું થાય છે તો બ્રિટિશ તાજનું શાસન હવે શરૂ થાય છે 1600 પછીના સમયના અંદર 1858 થી 1947 પછી તો કે યસ
ચાલો હવે જ્યારે 1757 નો સંગ્રામ પૂરો થઈ છે પછી તો કે બક્સર નું યુદ્ધ થાય છે 1764 માં અને ખરેખર હવે સત્તા કોની સ્થાપી જાય છે અંગ્રેજો છે એ 1764 ની અંદર બક્સરના યુદ્ધમાં ભારતના રાજા મરાઠાઓ અને શાહ આલમ બીજો સિરાજુદ્દૌલાને શું કરે છે હરાવી દે છે અને એના પછી શાસન શરૂ થાય છે અંગ્રેજ શાસન અને એ જ સમયની અંદર એક નવી ઘટના બને છે અને નિયામક ધારો આવી જાય છે આ નિયામક ધારો શું હોય છે તો એની જ વાત આપણે કરવાની છે તો કે યસ અને એને ઇંગ્લિશમાં કહેવાય છે રેગ્યુલેટિંગ એક્ટ 1773 આપણે આ યાદ રાખવાનું છે મોસ્ટ આઈએમપી છે આમાંથી 100% એક ક્વેશ્ચન પૂછાય છે જીપીએસસી ની અંદર સમજાય એટલા માટે આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે ચલો વાત કરીએ હવે નિયામક ધારો 1773 અથવા રેગ્યુલેટિંગ એક્ટ 1773 એક મુખ્ય ન્યાયાધીશ અને એક ત્રણ ન્યાયાધીશની બંને શું કરે છે સર્વોચ્ચ અદાલતની એક સ્થાપના થાય છે તો કે યસ જો એક મુખ્ય ન્યાયાધીશ હોય અને એક ત્રણ ન્યાયાધીશ એની નીચે હોય તો આ જે છે એટલે કે 1+3 ની ફોર્મ્યુલાના આધારે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થાય છે ક્યાં તો કે કલકત્તાની અંદર તો આ પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ કે 1+3 એટલે કે શું એક મુખ્ય ન્યાયાધીશ અને ત્રણ અન્ય ન્યાયાધીશોની સાથે તો કે એક શું કરવામાં આવે છે કલકત્તાની અંદર 1774 માં સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવે છે એટલે કે 1773 માં એવું નક્કી કરવામાં આવ્યું કે એક સુપ્રીમ કોર્ટ હશે 1774 ની અંદર તો કે યસ સમજાય અને આવી રીતના તો એના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હોય છે તો એલિઝા ઇમ્પે તો કે યસ આ એલિઝા ઇમ્પે છે એ સૌપ્રથમ ભારતના સુપ્રીમ કોર્ટના પહેલા અને જે અંગ્રેજની સુપ્રીમ કોર્ટ હતી એના પણ પહેલા શું હોય છે જજ બને છે જેને આપણે મુખ્ય ન્યાયાધીશ કહેવાય તો કે યસ જો યાદ રાખજો હાલ એક જ્યારે સ્થાપના થઈ ત્યારે 1+3 એટલે એક મુખ્ય ન્યાયાધીશ અને ત્રણ અન્ય ન્યાયાધીશ હતા જ્યારે અત્યારે એક ન્યાયાધીશ અને બીજા 33 અન્ય ન્યાયાધીશ એટલે કે અત્યારે ટોટલ સુપ્રીમ કોર્ટની અંદર 34 મુખ્ય ન્યાયાધીશ સોરી એક મુખ્ય ન્યાયાધીશ અને 33 અન્ય ન્યાયાધીશ એટલે કે ટોટલ 34 મુખ્ય ન્યાયાધીશો જજની એક શું હોય છે કમિટી હોય છે તો આપણે આ પણ યાદ રાખવાનું છે લેટેસ્ટ જે હમણાં જ સુધારો આવ્યો છે અઠવાડિયા પહેલા જ સમજાય એટલે કે અત્યારે 34 સંખ્યા થઈ ગઈ છે સેની તો કે સુપ્રીમ કોર્ટની અંદર ન્યાયાધીશોની સંખ્યા તો કે યસ ચાલો નેક્સ્ટ વાત કરીએ આ કાયદા મુજબ હવે બ્રિટિશ સરકારે પોતાના જ ભારતીય વહીવટ ક્ષેત્રે શું કર્યો તો કે પ્રવેશ કરી દીધો તો કે યસ એટલે કહેવાનો મતલબ નિયામક ધારો 1773 નો જે હતો એની અંદર એવું નક્કી કર્યું કે ભારતનો જે વહીવટ હતું હવે ઓટોમેટિક કોના હાથમાં આવી ગયું બ્રિટિશ શાસનના હાથમાં મતલબ બ્રિટનમાં બેઠેલા જે રાણી હતી એ શું કરતા હતા ભારતનું શાસન ચલાવી શકતા હતા તો કે યસ આની અંદર કર્મચારીને શું કર્યું તો કે ભેટ સોગાદ આપવાની મનાઈ ફરમાવી દેવામાં આવી એટલે કે જે કર્મચારી છે એ ભ્રષ્ટાચાર ન કરે શું કામ તો કે તમે તેને ભેટ આપો અને તમારું કામ કઢાવી લેશો તો આવું થતું હતું મતલબ કરપ્શન થાય તો આ કરપ્શન ન થાય એટલા માટે આ નિયમની અંદર આવું લગાડવામાં આ નવો કાયદો એક આવી ગયો તો કે યસ એના પછી તો કે કરવેરા દીવાની સૈન્ય વગેરે બાબતો કંપનીએ બ્રિટન સરકાર જોડે જાળવી રાખી તો કે યસ સમજાય કર લેવાનું ટેક્સ લેવાનો દીવાની કાયદો અને સૈન્યનો આ બધું કાયદા છે કોની જોડે રાખ્યા બ્રિટને પોતાની જોડે રાખ્યા અને આની અંદર તો બંગાળના ગવર્નરને હવેથી શું કરવામાં આવ્યો ગવર્નર જનરલ બોલાવવામાં આવ્યો જો યાદ રાખજો બંગાળનો જે ગવર્નર હતો ને એને હવે શું બનાવવામાં આવ્યો બંગાળનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો જો આ યાદ રાખજો આ બહુ પ્રશ્નમાં કન્ફ્યુઝન થાય છે તો આ રીતે સૌપ્રથમ આવો ગવર્નર જનરલ કોણ બન્યું તો વોરન હેસ્ટિંગ તો કે યસ આવું સૌપ્રથમ કોણ બને છે વોરન હેસ્ટિંગ બને છે બંગાળનો ગવર્નર જનરલ આ પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ ક્લાસ 3 માટે તો કે યસ સમજાય નિયામક ધારો શું છે તો નિયામક ધારો છે એની અંદર સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ છે ખરેખર શું થાય છે તો બ્રિટિશ સામ્રાજ્યની શરૂઆત અને બ્રિટિશ સામ્રાજ્ય છે એ ખરેખર બ્રિટિશ તાજ છે હવે એ શાસન કરે છે ભેટ સોગાદ લેવાની મનાઈ ફરમાવે છે અને બંગાળનો ગવર્નર છે એને બંગાળનો ગવર્નર જનરલ બનાવવામાં આવે છે આટલા પોઈન્ટ યાદ રાખવાના છે નોટ ડાઉન કરી લેજો સ્ક્રીનશોટ પાડી લેજો ચલો નેક્સ્ટ આગળ વધીએ ચલો એક્ટ ઓફ એમ્બેડમેન્ટ એટલે કે એમ્બેડમેન્ટ એક્ટ જે 1781 નો એક્ટ આવે છે તો કે યસ આ એક્ટ ની અંદર શું હતું તો એની વાત કરવાની છે એ પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે તો પહેલા 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ પછી એના પછી એક નવો કાયદો આવ્યો 1781 ની અંદર એમનામ હતું એક્ટ ઓફ એમ્બેડિંગ તો કે યસ હવે એમ્બેડમેન્ટ એક્ટ ની અંદર શું હતું તો કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ભારતમાં કરેલા કાર્ય માટે ભારતની સુપ્રીમ કોર્ટે જવાબદાર રહેશે નહીં એટલે એને શું કર્યું જે કંપની છે એની અંદર જે પણ શાસન હતું ને એ જે પણ વહીવટ કરતા હતા એમને શું કર્યું પોતાને એક ગુલામી કરવાની શરૂઆત કરી એટલા માટે જો અહીંયા કહે છે ને કે સુપ્રીમ કોર્ટની અંદર એ જવાબદાર ગણાશે નહીં એટલે કે હવે સુપ્રીમ કોર્ટથી મતલબ ન્યાયપાલિકાથી અલગ થઈ ગયા અને ભારત ઉપર ગુજરાત પોતાનું ગુલામી ચલાવવા લાગ્યા અને આની અંદર તો એક બીજી પણ ઘટના બની હતી કે એક્ટ ઓફ એમ્બેડમેન્ટ એટલે શું તો કે જે ખરેખર આ શેની માટે રચના થઈ હતી
એક્ટ ઓફ એમેન્ડમેન્ટની તો 1781 ની અંદર આવ્યો ને એ એટલા માટે બન્યો હતો 1773 ની અંદર જે એક્ટ છે એ એની અંદર ભૂલો હતી ને ભૂલોને સુધારવા માટે એક આવ્યો હતો એનું નામ હતું એક્ટ ઓફ એમેન્ડમેન્ટ એનું નામ હતું 1781 આ પણ આપણે યાદ એક રાખવાનું છે બાકી એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં સમજાય ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ 1784 પિટ્સ ઇન્ડિયા એક્ટ ચલો હવે પિટ્સ ઇન્ડિયા એક્ટ આવશે 1784 ની અંદર આના અંદર તો કે ભાઈ વોરન હેસ્ટિંગ જે 1700 ગવર્નર જનરલ બન્યો 1773 ના એક્ટ ની અંદર ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ બને છે સોરી બંગાળનો ગવર્નર જનરલ બને છે તો કે યસ આ શું કરે છે પોતાની સામ્રાજ્યવાદી નીતિ હોય છે આની સમજાય તો સામ્રાજ્યવાદી નીતિ એટલે શું તો એને ઓછા વિસ્તારમાં સામ્રાજ્ય નતું કરવું એને શું કરવું તો વધારે વધારે પ્રદેશ જીતતા જવું તું અને પોતાનો સામ્રાજ્ય વિકાસ કરવો તો આના અંતર્ગત તો સંસદ અને જે વોરન હેસ્ટિંગ હતો એના વચ્ચે શું થાય છે તો પ્રોબ્લેમ થઈ જાય છે અને આ જે મતભેદો થયા એના કારણે 1784 માં એક એક્ટ આવ્યો એનું નામ હતું પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 તો કે યસ સમજાય છે અને પીટ નો ધારો પણ આપણે કહીએ છીએ તો આ પણ આપણે યાદ રાખવાનું છે તો કે યસ આની અંદર એટલે એક પોઈન્ટ આપણે યાદ રાખવાનો કયો તો બંગાળનો ગવર્નર છે એ હવે સામ્રાજ્યવાદી નીતિ ઉપર આવી ગયો બીજો પોઈન્ટ આની અંદર કયો યાદ રાખશો તો બોર્ડ ઓફ કંટ્રોલની નિમણૂક કરવામાં આવી આ યાદ રાખવાનો પોઈન્ટ આપણે ભાઈ મેં અહીંયા નોલેજ ઘણું બધું લેતું છે ડિટેલ પણ આપણે બધી ડિટેલ યાદ રાખવાની નથી હું તમને કહું છું લખતા જજો અથવા સ્ક્રીનશોટ પાડજો અથવા વિડીયો ડાઉનલોડ કરીને પણ લખી શકો છો ચાલો બોર્ડ ઓફ કંટ્રોલની નિમણૂક કરવામાં આવે છે તો કે યસ અને આના અંતર્ગત ત્રીજો પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે મદ્રાસ અને મુંબઈ જો યાદ રાખજો બંગાળ મદ્રાસ અને મુંબઈ આવા ત્રણ પ્રાંતો હતા ક્યારે તો કે જ્યારે અંગ્રેજ શાસન હતું ત્યારે 1784 તો એના અંતર્ગત હવે મદ્રાસ અને મુંબઈ છે એ હવે કોના આધીન થઈ ગયા તો કે બંગાળના હાથમાં મતલબ બંગાળનો જે ગવર્નર વોરન હેસ્ટિંગ હતો એને શું કરી લીધું પોતાના કબજામાં મતલબ ઈ હવે બેઠા બેઠા એને ચલાવશે તો કે યસ એટલે આ પણ કરવામાં આવ્યું તો કે યસ હવે આની અંદર બીજી કઈ ઘટના બની તો ભારતના કંપનીના પ્રદેશોને સૌપ્રથમ બ્રિટિશ અધિકૃત ભારત એવું નામ આપવામાં આવ્યું આ પ્રશ્ન છે ક્લાસ 3 ની અંદર 100% પૂછાય છે અને યાદ રાખવાનો છે કે ભારતની કંપનીમાં પ્રદેશોને સૌપ્રથમ બ્રિટિશ અધિકૃત ભારત એવું નામ ક્યારે આપવામાં આવ્યું તો એ છે 1784 નો પિટ્સ ઇન્ડિયા એક્ટ અંતર્ગત સમજાય આ પણ આપણે યાદ રાખવાનું છે તો કે યસ પછી આની ઉપર તો કે વાત કરીએ ભારતના અંગ્રેજ અધિકારીઓ ઉપર કેસ ચલાવતા માટે અંગ્રેજ ઇંગ્લેન્ડની અંદર શું કરવામાં આવી કોર્ટની સ્થાપના એટલે આ પોઈન્ટ યાદ રાખવાના છે આની અંદર ટોટલ 4 પોઈન્ટ યાદ રાખવાના કે વોરન હેસ્ટિંગ્સે શું કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી બીજું તો કે બોર્ડ ઓફ કંટ્રોલની નિમણૂક થઈ ત્રીજું મદ્રાસ અને મુંબઈ છે બંગાળના આધીન આવી ગયા અને ચોથું તો કે બ્રિટિશ અધિકૃત ભારત એવું નામ આપવામાં આવ્યું આ 4 પોઈન્ટ આપણે યાદ રાખીશું અને આની અંદર બીજું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ આમ તમારા નોલેજ માટે મેં અહીંયા ડિટેલ વધારે રાખી છે સમજાય ચાલો નેક્સ્ટ વાત કરીએ આગળ ચાલો એના પછી નંબર 4 ઉપર આવે છે એમ્બેડમેન્ટ એક્ટ 1784 આ એક્ટ શું હતો તો આ એક્ટની અંદર પણ આપણે કાંઈ યાદ રાખવાનું નથી ખાલી સાંભળી લઈ ગવર્નર જનરલે મુખ્ય સેનાપતિની શક્તિઓ પ્રદાન કરવામાં આવી અને ગવર્નર જનરલને પરિષદનો નિર્ણય રદ કરવાની અને નિર્ણય લાગુ કરવાની સત્તા આપવામાં આવી આની અંદર કાંઈ જ યાદ રાખવાનું નથી ખાલી એટલું યાદ રાખવાનું એમ્બેડમેન્ટ એક્ટ 1784 એક આવી ગયો સમજાય એની માટે બીજો એક કંઈ પોઈન્ટ યાદ રાખવા જેવા નહોતા અને એ પણ પૂછાતા પણ નથી એટલા માટે ચાલો 1793 ની અંદર એક આવે છે ચાર્ટર્ડ એક્ટ હવે ચાર્ટર્ડ એક્ટ શું હતો તો બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો તથા અન્ય કર્મચારીના વેતન ભથ્થાના ભારતીય તિજોરીમાં ચૂકવવાનું નક્કી કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વ્યાપાર પરની ઇજારાશાહી બીજા 20 વર્ષ માટે શું કરી વધારી દીધી એટલે આટલું યાદ રાખવાનું એની અંદર કે 20 વર્ષ માટે જે આ ધારો હતો એને શું કર્યો વધાર્યો બસ આટલું યાદ રાખવાનું છે પછી તો કે બીજું શું થયું તો આની અંદર તો કે ગવર્નર જનરલ અને પરિષદના સભ્ય બનવા માટે ભારતના 12 વર્ષનો અનુભવ શું કરવામાં આવ્યો ફરજિયાત તો કે યસ એટલે આ પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ અને ભારતના જે કંપનીના કર્મચારીઓ હતા એને ભારતના ફંડમાંથી શું આપવામાં આવતું હતું પગાર એટલે આની અંદર 3 વસ્તુ યાદ રાખવાની કઈ તો કે 20 વર્ષ ધારો લંબાવવામાં આવ્યો ભારતના જે અંગ્રેજ કર્મચારી હતા એને ભારતના ફંડમાંથી પગાર આપવામાં આવતો હતો અને ત્રીજું તો કે આની અંદર 12 વર્ષનો અનુભવ હોય તો જ તમે ગવર્નર જનરલ અને પરિષદની અંદર સભ્ય બની શકો સમજાય આ 3 પોઈન્ટ યાદ રાખવાના છે આપણે ખાલી તો કે યસ નેક્સ્ટ વાત કરીએ ચાર્ટર્ડ એક્ટ 1813 તો ચાર્ટર્ડ એક્ટ 1813 શું છે તો કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર શું કરવામાં આવ્યો સમાપ્ત જો આ યાદ રાખજો મોસ્ટ આઈએમપી પહેલી લાઈન છે મોસ્ટ આઈએમપી છે આપણી માટે કંપનીનો ભારતના વેપાર કરવાનો એકાધિકાર હતો એ હવે શું કરી દીધો સમાપ્ત તો કે યસ અને આની અંદર ચા અને ચીનીના વેપારમાં શું કરવામાં આવ્યું તો કે એને બીજા 10 વર્ષ માટે પરવાનગી આપવામાં આવી તો કે યસ અને ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે ભારતની અંદર છૂટ આપવામાં આવી તો કે યસ આની અંદર એટલું બધું કંઈ ખાસ છે નહીં ખાલી પેલી લીટી યાદ રાખવાની છે કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર આપવામાં આવ્યો તો કે યસ નેક્સ્ટ વાત કરીએ
1873 નો ચાર્ટર્ડ એક્ટ, આ કાયદા મુજબ કંપનીની અંદર તો ભારતે શું કર્યું, ઇજારાશાહી ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધો, તો કે યસ. અને આના અંતર્ગત તો કે લો કમિશનની શું થઈ, સ્થાપના. જો યાદ રાખજો, મોસ્ટ ટાઈમ પી આની અંદર ઘણું બધું મેં લખ્યું છે ડિટેલ, પણ આપણે બધી નથી, હું બોલું છું એના ઉપર ધ્યાન આપજો. આ તમારે ખાલી તમારે વાંચવા માટે છે, એટલા માટે મેં લખ્યું છે. હવે લો કમિશનની નિમણૂક કયા એક્ટ અંતર્ગત થઈ, આપણને આવો પ્રશ્ન પૂછાય છે સીધો જ. તો યાદ રાખવાનું 1833 ના ચાર્ટર્ડ એક્ટ અંતર્ગત લો કમિશનની નિમણૂક થઈ હતી. સમજાય? આટલું ડાયરેક્ટ યાદ રાખી લેવાનું. તો કે લો કમિશનનું ગુજરાતી થાય છે કાયદા પંચ, એટલે કે કાયદા પંચની એક નિમણૂક થઈ 1873ના એક્ટમાં. તો કે યસ, ચલો એના પછી તો કે ભારતની અંદર આની ફિઝિલિટી યાદ રાખવા જેવી કઈ જે પૂછાય છે પરીક્ષામાં, તો એ છે એ તો કે ભારતની અંદર શું થયું, તો કે જે દાસ પદ્ધતિ હતી એને શું કરી દેવામાં આવી, સમાપ્ત. દાસ પદ્ધતિ એટલે શું, ગુલામ પ્રથા હતી એને શું કરી દેવામાં આવી, જે વેઠ પ્રથા પણ કહેવાય, આ વેઠ પ્રથા છે એ બંધ કરી દેવામાં આવી. ત્રીજું કયો પોઈન્ટ યાદ રાખશો, કે જે બંગાળનો ગવર્નર જનરલ, તો યાદ રાખજો, જો 1773 ના એક્ટમાં આપણે શું કર્યું હતું, તો 1773 ના રેગ્યુલેટિંગ એક્ટની અંદર આપણે શું કર્યું કે વોરન હેસ્ટિંગને બંગાળનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. તો એ જ વ્યક્તિ હવે એનું પદ છે એ બદલાઈ ગયું, અને શું બની ગયો, તો એના પછી જે વ્યક્તિ હતો એ પદને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા છે. તો આપણને પ્રશ્ન એવો પૂછાય, તો આવો કયો વ્યક્તિ હતો જે બંગાળના ગવર્નર જનરલમાંથી ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ બન્યો, તો એ છે એ તો વિલિયમ બેન્ટિંગ. તો કે યસ, સમજાય, વિલિયમ બેન્ટિંગ છે એ શું બને છે, ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ. તો કે યસ, સમજાય, અને એ છે એ બને છે. એટલે આપણે આટલે અંદર આટલું યાદ રાખીશું. 1833ના એમ્બેડમેન્ટ એક્ટની અંદર, સોરી ચાર્ટર્ડ એક્ટની અંદર લો કમિશનની સ્થાપના થઈ છે, દાસ પ્રથા પદ્ધતિ બંધ થઈ છે, તો કે યસ, અને ભારતનો ગવર્નર છે, સોરી બંગાળનો ગવર્નર જનરલ છે, અને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવે છે. આટલું યાદ રાખીશું. ચલો ચાર્ટર્ડ એક્ટ 1853, તો આની અંદર તો કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે, જેને આપણે જીપીએસસી અને યુપીએસસી કહી છીએ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ થવાની શું કરવામાં આવી, ઈચ્છા રજૂ કરવામાં આવી, અથવા વાત છે રજૂ કરવામાં આવી સૌ પ્રથમ 1853 ના એક્ટ અંતર્ગત. જો આ યાદ રાખજો, ક્યારે પ્રસ્તાવ રાખવામાં આવ્યો, તો 1853 માં, પણ મંજૂર થઈ નહીં. 1853 ના એક્ટ માં મંજૂર થતી નથી જીપીએસસી અને યુપીએસસી, જે કયા, તો કંપનીના કર્મચારી બનવા માટે, જેમ આપણે અત્યારે આઈએએસ આઈપીએસ બની છે ને, ક્લાસ 1-2 અધિકારી, એવી જ રીતના જયારે બનવું હોય હિસ્ટ્રીની અંદર, તો તમારે એક એક્ઝામ લેવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું અહીંયા, પણ એ લાગુ પડ્યું નહીં, એ લાગુ પડે છે નેક્સ્ટ, એની વાત કરીએ. તો કે પછી આના પછીના જે એક્ટ છે એના અંદર લાગુ પડે છે, તો કે એ આપણે પછી વાત કરવાની છે નેક્સ્ટ વિડીયોની અંદર. તો કે યસ, સમજાય. હવે આ જે આપણે અહીંયા જે છે ટોપિક આજના અહીંયા પૂરા થાય છે. હવે આની અંદર આપણે શું ભણ્યા એને હું થોડુંક સમઅપ કરી દઉં, કે આની અંદર આપણે આટલું ભણ્યા, બંધારણ શું છે, બંધારણની રચના કઈ રીતના થાય છે, બંધારણ કેટલા પ્રકારના હોય છે, તો કે કેટલા પ્રકારના હોય છે, એક લેખિત અને અલેખિત. તો ભારત અમેરિકા અને જાપાનનું બંધારણ છે લેખિત બંધારણ છે, જ્યારે બ્રિટન ન્યુઝીલેન્ડ અને ઇઝરાયલનું બંધારણ કેવું છે, અલેખિત બંધારણ છે. પછી બીજી રીતના એકીકૃત બંધારણ અને સમવાહીકૃત બંધારણ એટલે સમવાય તંત્ર. તો કે યસ, આ બે છે એની અંદર. તો ભારતનું બંધારણ છે કેવું છે, વિશિષ્ટ સમવાય તંત્ર. તો કે યસ, આપણે શીખ્યા. એની પછી તો કે આપણે શું કર્યું, તો બંધારણ છે એની રચના કઈ રીતના થઈ, તો 1600ની સાલમાં રાણી એલિઝાબેથ બીજાએ શું કર્યું, દક્ષિણ પૂર્વની અંદર એટલે કે દક્ષિણ પૂર્વ એશિયાની અંદર વેપાર કરવાની છૂટ આપી, અને આ વેપાર કરવાની છૂટ આપે છે ત્યારે શું થાય છે, તો એ છે એ તો કે 20-15 વર્ષ માટે છૂટ આપી, અને ભારતની અંદર તો કે 1757ની અંદર શું થાય છે, તો કે એક પ્લાસીનું યુદ્ધ થાય છે, પછી 1764ની અંદર બક્સરનું યુદ્ધ થાય છે, અને એના પછી ખરેખર શું થાય છે, 1773 આવે છે, અને એની અંદર આવે છે તો કે રેગ્યુલેટિંગ એક્ટ, અને રેગ્યુલેટિંગ એક્ટની અંદર વોરન હેસ્ટિંગને પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવે છે. તો કે યસ, સમજાય, બંગાળનો ગવર્નર જનરલ બનાવે છે, આપણે આ વાત કરી. તો કે યસ, પછી આની પછીના જે એક્ટ છે તમારે બધાને યાદ રાખવાના છે, કયા કયા પોઈન્ટ છે એ પણ મેં અહીંયા વાત કરેલી છે. સમજાય? તો આ હતા આજ આપણા ટોપિક, અને અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ, અને બીજા વિડીયો છે એ આગળ જોતા રહેશો, અને થોડા સમયની અંદર જ અપલોડ થશે. થેન્ક યુ.